हेलो, नमस्कार। भविष्यना भारतनी भौतिक संपदा अने पूज्य गुरुजनों ने गिरिवर गिरनारनी दुहिता राधाना शत शत वंदन। परम कृपाणु परमात्मानी अविरत कृपाथी अहो भाग्येक भूमि शैल सरिता समुद्र अने अरण्य रूपी चार ईश्वर निर्मित एवं कला स्थापत्य साहित्य अने संस्कृति रूपी चार मानव सर्जित अष्टभुजामय अंबा स्वरूप भूमि सह्याद्री थी भुजियो अने पावागढ़ थी गिरनार ने कोतरो अने कनराओ मा सिद्ध अने अवधूतो ना दखता दुड़ा ने दुम्रसेरो थी सुवासित भूमि एटले गौरव धरा गुजरात। सर्वांगे मा भारतनी अग्गल नानी प्रतिकृति पुत्री विशेष रसकसवंती भरत भूमिनी श्रेष्ठ सुभग्रस पुत्री गिरिगहवर सरवर निर्जर नाद निसर्ग श्री उभरती धन धान्य भरी रळियात एवी प्राग्न भूमि गुजरात। द्वारकेशना परम चैतन्य समिया देवभूमि ने जाणवा अने गुर्जरोना धबकता हैया अने जबकता जन जीवन थी अलंकृत आ प्राग्नधराना ऐश्वर्य ने पामवा तो सुदामाना प्रेमना तांगीनी पोटली खोलवी पड़े। આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત અમિરાત અને જવેરાતની ખાણ પ્રાગ્ન ભૂમિ ગુજરાત છે। કેટ કેટલા રત્નો જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા ક્ષેત્રો ને કેટ કેટલી આભાઓ, જાણે નભો મંડળમાં વહેતી આકાશ ગંગા વહેરવા આવી છે, ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે। ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત રહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ, જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। આદ્યકવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન અખાના, છપ્પા દયારામની ગરબી ધીરાની કાફી, મીરાના ભજન ચારણોના દુહાચંદ, ભોજા ભગતના ચાબખા કે અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાગ્ન સંગીત ધબકે છે। નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર, તલાપીનો કેકારવ કાકા સાહેબ કાલલકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાથ ધૂમકેતુના તણખા, મેઘાણીનો કસુંબીનો રંગ, દલપત રામનો પિંગળ શાસ્ત્ર, ધૂમકેતુજીના તણખા, આ દરેકમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝળકે છે। જીજુભાઈ બગેતા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારીરી કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીજે ભાભા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે। આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે, જેમાં સાક્ષાત્કાર અહીંયા આવનાર દરેકને થાય છે। અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગારીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ। અને અહીંથી જનાર કહે છે કે ભરેલા શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે। ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભનવંતી અને જોબનવંતી, સોહામણી, સોણલી, રસિયલ, અમિયલ અને દૂધમલ, આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત અને વિરાટને પામવાનું સાહસ ખેડી ને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી। ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત ભુલાતી અને સુરવત તુલ્ય મિરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા તાળ ગુજરાત। મિત જેની ઓળખ છે અને સ્વાગત જેનો ધર્મ છે, એવા મલકના માનવી નો ખાને માનવતા અનોખી છે, વ્યક્તિ નો ખાને વ્યક્તિત્વની ભાત અનોખી છે। શિયાળાની રબરવતી ટાઢ, ઉનાળાનો ધોમ દખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। પણ આવા ઘર ખોરડા મેડી
ભૂંગારી ઓસરીઓને ગાર ગોરમાટી ખડી કે ઓકળીથી ઓપાવવા, એના ભીતડાને આળેખ ચિતર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા, અને ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ડોલિયા કે બાજોટથી દીપાવવા, એનું નામ કળા. સુજની, જરી કસબ, મોચી ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણબી ભરત, બન્ની ભરત, મોતી ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આભલા વાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતણ ચૂંદડીએ કેટલી કેટલી પહેરે. છાયલ ને છેલાર્યું, સાળું સણિયું, સેલું શાલપોત, બિરોતક ગવન ગંડેરી કે ગાળો, ઘેર ઘરચોળું કસુંબો કે લહેર્યું, મગ્યું મેઘાડંબર ચીરંબર ચંદ્રકળા, ગજવડા સોનસળી પટોળા ને બાંધણી, અને બાંધણીએ કેવી કેવી, બારબાગ, બાવનબાગ, વીરભાત, રાયદાણા, કોડીનબાગ, લહેરિયા, આંબાડાળ, ચોકીદાળ, મોરજાળ અને બસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મરદાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, ખંભાતી, સુરતી, મોરબીની ચરોતરી કે હાલારી પાઘડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખૂંપાવાળી બાબીઓની બત્તી સિપાહીઓનો સાફો, વરવડલાની ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી, ને પછી ટીપડી ઉડો કે ઢોલરાણો, માંડવા હંચી કે માંડવડી, મંજીરા હિંચ કે ઠાગ, ડેરા ધમાલ કે ટીટોળો, દોઢિયું ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ, લટક મટકતી ચાલ ચાલતી, લટક મટકતી ચાલ ચાલતી, ને બોલ બોલતો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે ચેલ છબીલો ગુજરાતી. અને ગુજરાતી આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આશરો, આસન અવધૂતનું વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમણની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યા વ્યાસની, બાંગ ફકીરની ને આલેખ અતીતની. આવા નરપુંગવો, આધ્યાત્મિકો, વિદ્યા વ્યાસંગીઓ, સંશોધન અને નવસર્જન, કલા કસબને કોમી એકલાસ એક સાથે એક જ ધરા પર હોય, વસુંધરા પર જન્મ મળે, ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુપમ શોભિત, ગુણિયલ, ઉજ્જવલ, ઉર્વી સાર ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત. વતનની જ્યોતિથી જહળાજનું મસ્તક છે કચ્છનું રણ, ને સાપુતારાની વનરાય વિભિન્ન સૌંદર્યવાન જેની ભૂજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય પખાળે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેત્રેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઉંઝામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જરા હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવાળો કે અગિયારી જેના શિરનો તાજ છે, શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, નરસિંહો, સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત મેકરણ સ્વામી હરિદાસ, શ્રીમદ રાજચંદ્ર સ્વામી, દયાનંદ સરસ્વતી કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે, ઢોલ, નગારા, નરઘુ, તાસુ, ડાકલું, મૃદંગ કે પખાજ, વાંસળી, શરણાઈ કે ભૂંગળ, ખંજરી, મંજીરા, ઝાંઝ કે કરતાલ જેનો નાદ છે, વડનગરનું તોરણ ને હઠીસિંગના દેરા, સીધી સૈયદની જાળી, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ જેવા બેનમૂન સ્થાપત્યો જેના અલંકારો છે, ભાતીગળ પચરંગી પ્રજાથી ઉભરાતી જેની કસુંબલ ચૂંદડી છે, કર્કવૃત્ત જેનો કમરબંધ છે, અને એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રભિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી મા ભારતની અદલનારી પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે. પર્યાપ્ત છે, આપણે ગુજરાતી ને આપણી પ્રાગ્ઞભૂમિ ગુજરાત છે. નટવર નર્મદા અને નરસિંહને જે ભજે છે, દત્ત દુર્ગા ને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજ ને સરદાર જેનામાં વસે છે, ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, અને વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે, એવા આ પંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. હે વિશ્વ, તારે હસ્તધૂનન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય.